થરાદમાં સાચોર હાઈવે પર યુદ્ધે ચડેલા બે આખલા એક્ટિવાને અથડાડતા રોડ પર પટકાયેલા એક્ટિવા ચાલક યુવક પર ટ્રેક્ટર ફરી વળતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજતા અરેરાટી મચી છે। થરાદ સાચોર હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે જ યુવકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। થરાદ સાચોર હાઈવે પર લડતા બે આખલાઓ રોડ પરથી પસાર થતા એક્ટિવા સાથે અથડાઈ પડતા એક્ટિવા ચાલક રોડ પર પટકાયો હતો। જે વખતે પાછળથી આવતું ટ્રેક્ટર એક્ટિવા ચાલક પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું। આ બનાવને પગલે અરેરાટી સાથે ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી। થરાદની અંબિકાનગર સોસાયટીમાં રહેતા રોહિતભાઈ નાગરલાલ ત્રિવેદી પોસ્ટ રિકેરિંગની કામગીરી કરી જીવન નિર્વાહ ચલાવતા હતા। તે દરમિયાન રોહિતભાઈ ત્રિવેદી હાઈવે વિસ્તારમાં પોસ્ટના રિકેરિંગના હપ્તાની ઉઘરાણી કરી ગામ તરફ આવી રહ્યા હતા। એ વખતે સાચોર હાઈવે પર સીએનજી પંપ પાસે લડતા લડતા આવેલા બે આખલા એક્ટિવા સાથે ટકરાતા રોહિતભાઈ ત્રિવેદી રોડ ઉપર પડી ગયા હતા। જે વખતે તેઓ ઘટના સ્થળેથી પસાર થઈ રહેલા ટ્રેક્ટરની કપચી ભરેલ ટ્રોલીના પૈડા નીચે આવી જતા માથું છુંદાઈ જવાથી ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું। આ અકસ્માતના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો। ટ્રેક્ટર ચાલક થોડે દૂર ટ્રેક્ટર મૂકી નાસી છૂટ્યો હતો। બાદમાં મૃતદેહને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે। મિલનસાર અને હસમુખ સ્વભાવ ધરાવતા રોહિતભાઈ ત્રિવેદીના આકસ્મિક અવસાનના પગલે થરાદ શહેર અને બ્રાહ્મણ સમાજના ગમગીની સાથે ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે। બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવેલી થરાદ પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવી હતી।